आनन्दं बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लं भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर नवमो ने तरंग आठ एमा छेल्ले कथा एम लखे छे भगवान श्रीहरि बुद्धेज में छे बुद्धेजनी अंदर संतो ठाकुर जी जमाड़वा माटे बैठा छे त्यारे महाराज संतो ने उपदेश आपे छे तेमज नियम विषयक वातो करे छे भगवाननो आसरो जे करे छे जीवना तमाम गुनाओ माफ थाय छे आसराथी जीव भगवान ने सहजे पामे छे आवी वातो महाराजे बुद्धेजनी अंदर करी छे त्यां आगळ महाराज સંતોને પીરસી રહ્યા છે પીરસવાની લીલા મહારાજની ચાલુ છે આગળ આધારણ સ્વામી લખે છે અને મુક્ત મને ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર નવમું અને તરંગ નવ કંસાર જેવર હે જબહી ભાત પીરસે તેહી વાર શક્કર દૂધહી લઈ કર पिरसे जग आधार शक्कर दूध दही लई कर पिरसे जग आधार दम दट पिरसे दूध दही हरिजन के जोई भाव बुदेज के हरिजन ही ऐसे लिए बहु लाव એસે લીએ બહુ લાવ સર્વ જગતના આધાર એવા શ્રી હરિએ સંતો વગેરે સૌ કંસાર જમી રહ્યા ત્યારે તેમને ભાત પીરસીને તેમાં દૂધ અને સાકર આપ્યા હરિભક્તોનો ભાવ જોઈને શ્રી હરિએ દૂધ તો દમ દમાટ રીતે પીરસ્યું શબ્દ વાપર્યો છે દમ દમાટ એવી રીતે દૂધ પીરસ્યું ફૂલ દૂધ પીરસ્યું દાળ બનતી નહોતી ભાત જોડે સાકર અને દૂધ કાલે દઈએ તમને ભગત શ્રી હરિ આ પ્રમાણે બુદ્ધેજના સૌ હરિભક્તોને લાભ અપાવતા હતા મહારાજે હરિભક્તોનો પ્રેમ જોઈને આવું દૂધ દમ દમાટ પીરસ્યો પ્રેમ જોઈને ભગવાનને પીરસવાનો ઉત્સાહ ક્યારે આવતો કે જ્યારે રસોઈ દેવાવાળા બહુ પ્રેમી હોય ત્યારે પીરસવાનો ઉત્સાહ મહારાજને આવતો અને જમવાવાળા હોય યા મહિમાવાળા હોય કે આવા મહારાજ પીરસે છે તો ઉત્સાહ આવે બે બાજુનો પ્રેમ જોઈએ જમવાવાળાનોય જોઈએ અને રસોઈવાળાનોય જોઈએ હવે રસોઈવાળો શરમે ધર્મે રસોઈ દેતો હોય તો ભગવાને વિચારે કે રહેવા દો આ બાપડાએ શરમે ધર્મે રસોઈ દીધી છે અને ઓલો તો દમ દમાટ રસોઈ દેવાવાળો કેવો હોય એમ કે વધારે બનાવજો ખૂટે નહીં ફૂલ પીરસજો ગમે એટલું મોંઘું હોય તો વાંધો નહીં બાકી તો કેવું કરે ખબર છે ને પેલો
ગઢાડીના આંબા શેઠને ત્યાં મહારાજ ગયા. નિશ્ચય તૂટી ગયેલો હતો તો કેવું થયું, પ્રેમજી શેઠે રસોઈ આપી હતી અને એને જ્યારે દૂધપાકની રસોઈ દેવાની થઈ ત્યારે મહારાજને કેટલું ઓછામાં ઓછું અડધાથી ઓછું દૂધ આપવાનું એને નક્કી કર્યું. અને મહારાજને કે મહારાજ અંદર ફટકડી કે કંઈક નાખવા કીધું કે આ નાખજો એટલે બધા ઝાઝો દૂધ પીવે નહીં. હવે એવો રસોઈ દેવાવાળો હોય તો મહારાજને પીરસવાની પણ ઈચ્છા શું થાય, પણ મહારાજ દમ દમાટ ત્યારે પીરશે કે પ્રેમી ભક્તો હોય. આ પ્રમાણે બુધેજના સૌ હરિભક્તોએ બહુ લાભ લીધો. શ્રી હરિ બોચાસનમાં અને બુધેજમાં કેટલી વાર આવીને ઘણું રહ્યા છે, કેમ જે તે હરિભક્તો પણ એવા પ્રેમવાળા હતા અને શ્રી હરિની મરજી પ્રમાણે જ રહેતા હતા. બુધેજ ભાલમાં આવ્યું એટલે આમ ચરોતરમાં જ ગણે પણ ત્યાંથી ભાલ નજીક થાય. અને બોચાસન તો ચરોતરનું જ ગામ છે એટલે એની અંદર હરિભક્તો બહુ પ્રેમવાળા હતા એટલે મહારાજને ત્યાં આગળ રહેવું ગમતું હતું. મોરજ ગામના ગોકુળદાસ ગઢવી તેવા જ હરિભક્ત હતા અને ગુડેલ ગામના જીભાઈ પણ શ્રી હરિની જેવી મરજી હોય એ પ્રમાણે જ કરતા હતા. આ બધા ખંભાતના ગામડાઓ છે. ચરોતરમાં તો એવા પ્રેમી હરિભક્તો અપાર છે. ચડોતર મે હરિજન અપારા, પ્રેમી જન સો વારન પારા, કાશી દાસ કે સો વાત હે ઓરા, કાશી દાસ કે વાત હે ઓરા, હરિ સંગ ચિત દિયે તે જોરા, હરિ સંગ ચિત દિયે તે જોરા. હવે સ્વામી શું કરે છે, સ્વામીને અચાનક વાત કરતા કરતા બુધેજની વાત લખતા લખતા ચરોતરના હરિભક્તો એનો સ્વામી પ્રેમ કહેવા લાગ્યા. અને એ પ્રેમ કહેતા કહેતા હવે સ્વામી જેટલા સારા સારા મોટા મોટા હરિભક્તો એ સમયે મહારાજ વખતે હતા એ બધાય હરિભક્તોને યાદ કરે છે નામ દઈ દઈને. એમાં સૌથી પહેલાં બોચાસનના કાશીદાસની વાત સ્વામીએ લખી. સ્વામી લખે છે, હરી રહે જબ ભુવન મે આઈ, અતિ આનંદ સો હોવત તાઈ, એસે ભુવન મે પુત્ર પરિવારા, એસે ભુવન મે પુત્ર પરિવારા, હરી મરજી ચલત અનુસારા, હરી મરજી ચલત અનુસારા. શ્રી હરિ જ્યારે તેને ઘેર આવીને રહેતા ત્યારે તેમને બહુ આનંદ થતો હતો. એમના ઘરમાં જે તેમના પુત્રોને પરિવાર હતો તે સૌ શ્રી હરિની મરજીને અનુસરીને રહેતા. કદાચ શ્રી હરિ તેમને પારકે ઘેર વેચી દે તો પણ એ બાબતે તેઓ મનમાં કોઈ સંશય ન કરે એવા હતા. બોચાસનના કાશીદાસ એનો પરિવાર એવો હતો, આધારણ સ્વામી એવું લખે છે, કદાચ શ્રી હરિ એના પરિવારને પારકે ઘેર વેચી દે, બીજાને ઘેર વેચી દે આખો પરિવાર, તો પણ જેમ હરિશ્ચંદ્ર રાજાને તારામતીને વિશ્વામિત્રે વેચી દીધા ને, રોહિતને જેમ વિશ્વામિત્રે વેચી દીધા, એવી રીતે ભગવાન સ્વામિનારાયણ કાશીદાસના પરિવારને વેચી દે તો એ બાબતે એના પરિવારને બિલકુલ ભગવાનમાં શંકા ન થાય એવો એનો પરિવાર નિષ્ઠાવાળો હતો. એટલે શ્રી હરિએ ઘણીવાર એમની પરીક્ષા કરી છતાં તેમનો રંગ ખૂબ ચડતો ને ચડતો જ રહ્યો હતો. કાશીદાસભાઈને શ્રીહરિનો ઉપર જેવું હેત હતું એવું શ્રીહરિને પણ તેમના ઉપર હેત હતું. એવા કાશીદાસ હતા આ બોચાસનના. કાશીદાસ આ બોચાસનના જ્યારે મહારાજ વરણી વેશે બોચાસનના પાદરમાં પધારેલા બાવાજીની ત્યાં જગ્યા અને ત્યાં આગળ જ્યારે વરણી વેશે મહારાજ પધારેલા, કોપિન ધારણ કરેલી હતી, મૃગચર્મ પહેરેલું હતું,
એકાગ્ર દ્રષ્ટિ નાસિકાગર ભગવાને રાખેલી હતી ત્યારે બોચાસનના કાનદાસ પટેલની આંખો આ વરની ઉપર પડેલી. સૌથી પહેલાં બ્રાહ્મણોની ચોરાસી કરી રહ્યા હતા એટલે આશ્રમમાં મહાત્માઓને જમવાનું આમંત્રણ પાઠવવા આવ્યા હતા, અને આ કાશીદાસ મોટા કાશીદાસ નામનો એમનો પુત્ર હતો એને આ નાનકડા વરનીના દર્શન કરેલા. સૌથી પહેલાં એને તરત જ મહારાજમાં ખેંચાણ થયું. મહારાજને પોતાને ઘેર લઈ ગયા, પોતાને ઘેર લાયા. કાનદાસના પત્ની કાશીદાસના માતૃશ્રી હતા નાનીબાઈ, બહુ ધર્મિષ્ઠ હતા, સાત્વિક હતા. એને ભગવાનને તે સમયે જમવા માટે બધા બીજા બધા બેઠા છે એની ભેગા વરનીને બેસવા માટે કીધું, પણ વરની બેઠા નહીં. પછી જુદા બેઠા તો નાનીબાઈ પંગતમાં ના બેઠા ને દૂર બેઠા. પછી ખબર પડી કે વરની આ બધું તમારી બીજી રસોઈ નહીં જમે, પણ દૂધ ને ભાત જમશે. એટલે નાનીબાએ, ઘરમાં દૂધ હતું નહીં, મૂંઝાયા કે હવે આ વરનીને જમાડવા કેમ. બ્રાહ્મણની ચોરાસી તો કરી, પણ એક આ બટુક બ્રહ્મચારી આવે છે એને જમાડવા છે. બ્રાહ્મણો જે લાડવા ને ભજીયાન બધું જમતા હતા એ ભગવાન જમતા નહોતા, એ કે મારે દૂધ ભાત જમવા છે. દૂર બેઠા પાછા, દૂધ હતું નહીં, એટલે તરત નાનીબાએ એવું કીધું કે ભેંસ દૂધ અત્યારે ક્યાંથી આપે, અને દૂધ ઘરમાં છે નહીં, તો તમે આ રસોઈ જમી લો. ત્યારે વરનીએ કીધું ભેંસને દોઈ લાવો. ત્યારે નાનીબા કે અત્યારે ભેંસને દોવાય નહીં, કારણ કે ભેંસને અત્યારે એનો ટાઈમ નથી, હવારે દોઈ લીધી છે, દૂધ વપરાઈ ગયું છે. ત્યારે વરની કે તમે એકવાર દોવો તો ખરા. અને જ્યારે ભેંસને નાનીબાએ દોઈ ત્યારે ભેંસે દૂધ આપ્યું અને વરની ત્યારે દૂધ જમ્યા, ત્યારથી આ પરિવારને ભગવાન સ્વામિનારાયણને વરની વેશે યોગ થયેલો. પછી તો બહુ વર્ષો પછી કાશીદાસ દ્વારકાની જાત્રાએ જતા હતા ત્યારે રસ્તામાં એમને મહારાજના સંતો મળેલા, અને પછી એમને ભગવાન સ્વામિનારાયણને પોતાના માથે સ્વીકારેલા, ત્યારે ભગવાને એમને વરની વેશે વિચરણ કરતા કરતા આવ્યા એ બધી વાતો કરેલી. નાનીબા ત્યારે બહુ રાજી થયેલા. મહારાજે જ્યારે લોયામાં સાકોત્સવ કર્યો ત્યારે આ બોચાસનના કાશીદાસ બુવાના કાનદાસને લઈ અને ત્યાં આવેલા. એ જ્યારે આવ્યા ત્યારે થયું એવું કે ત્યાં આવ્યા ત્યારે મહારાજ તો શાક બનાવતા હતા. કાશીદાસને તો ભગવાનનો નિશ્ચય હતો, પણ કાનદાસને હતો નહીં. અને મહારાજ શાક હલાવતા હતા ત્યારે કાનદાસને એમ થયું કે આ કોળીના વર જેવાને કોને ભગવાન કરી દીધો છે કે. અને ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી ગંગા કાંઠે આવીને કોરો જાય એને કેવો કહેવાય, તરસ્યો જાય એને કેવો કહેવાય. સ્વામી કે મૂરખ કહેવાય. અને જ્યાં આટલું સ્વામી બોલ્યા અને જ્યાં કાનદાસે પાછળ ફરીને જોયું ત્યાં તો મહારાજના એને તેજ મધ્ય દર્શન થયેલા અને નિશ્ચય થયેલો. પણ કાશીદાસને જે દિવસથી ભગવાનનો નિશ્ચય થયો તે દિવસથી ક્યારેય પણ એમના હૃદયમાંથી નિશ્ચય તૂટેલો નહીં. કાશીદાસ મોટાએ મુક્તાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીના સંતોના સમાગમથી એને સત્સંગ થયેલો. એને પોતાના સગાના 12 ગામોની અંદર પધરામણી કરાવી હતી કાશીદાસ મોટાએ. પોતાના સગાઓને ઘેર ઘેર લઈ ગયેલા મહારાજને, 12 ગામોમાં પધરામણી કરેલી. એમને એક હરિદાસ નામના બાવાને થયું, કાશીદાસે પોતે ગામો ગામ ભક્તોના વૃંદ ઊભા કર્યા છે એટલે એક હરિદાસ બાવો ગુજરાતમાં આવેલો, એને એવું નક્કી કર્યું કે આ કાશીદાસને હું મારો ચેલો કરી દઉં ને તો આ જેટલા ચેલા સ્વામિનારાયણ થયા છે બધા મારા થાય. એ હરિદાસે એનો ઠાઠ માઠ એવો હતો, સાઈઠ સાઈઠ ગાડાઓ સામાન લઈને એની હારે ફરતા, ઊંટને ઘોડાને નિશાનને ડંકા લઈને હારે ફરતો. એ બાવો ગામ ગામ પડાવ નાખતો, સત્સંગનો દ્વેષી હતો અને મહારાજની નિંદાની સાખીઓ પાછી એને બનાવેલી, મંત્રજંત્ર બહુ જાણતો હતો, લોકોને બહુ વશ કર્યા. કાશીદાસ મોટાને પણ એને બોચાસનના પાદરમાં આવીને મળવા માટે બોલાવ્યા. કાશીદાસ એને મળવા ગયા, આ બાવાએ બહુ મંત્રો એની ઉપર નાખ્યા, પણ કાશીદાસને કાંઈ અસર ના થઈ. છેવટે મારણ મંત્રનો પ્રયોગ કર્યો ત્યારે એક નાની અમથી સ્ત્રી પ્રગટ થઈ, અને ત્યારે પેલો બાવો કે મારી હામ હું જોવે છે કે આને કાંઈ અસર થતી નથી, આના પ્રાણ લઈ લે. અને ત્યારે કાશીદાસ મોટા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા લાગ્યા, ઓલી દેવી બળવા લાગી, સામે આવી હરિદાસ જે પેલો બાવો હતો એનું જ ગળું એને ત્રિશુલથી ઉડાડી દીધું. આ ઘટના થઈ પછી બધાને મહારાજનો મહિમા, કાશીદાસ મોટાનો મહિમા બહુ સમજાયો.
કાશીદાસ મોટા ગળીનો વેપાર કરતા હતા. હવે પહેલાંના જમાનામાં એક ગળી બનાવવા માટે એને હળવવી પડતી ને એની અંદર જીવડા પડતા. મહારાજે કહ્યું આ ગળીનો ધંધો બંધ કર દો, મહારાજ મારી પાસે બીજું કંઈ છે નહીં, જમીનમાં કંઈ થતું નથી. મહારાજ કહે હાથ દાન થશે પણ આ બંધ કર દો. અને તે દિવસથી એમણે ગળીનો ધંધો પણ બંધ કરી દીધેલો. પછી તમાકુનો ધંધો કરતા, ચરોતરમાં તમાકુ થાય ને એ તમાકુનો ધંધો કરતા અને તમાકુ વેચવા માટે જાય ત્યારે ગઠપુર સમાગમ કરવા જતા. ખબર નહીં એના ધંધાને વેચવાનો નિષેધ નથી, ખાવાનો નિષેધ છે, એને વેચવાનો નિષેધ શાસ્ત્રમાં નથી. એટલે કાશીદાસ મોટાની તમાકુનો લેવેચનો ધંધો કરતા. એ આજે કેટલા બધા ભક્તોને આ તમાકુની વખારો હોય છે, લેવેચનો ધંધો કરે પણ એને ખાવાની નહીં. પછી ધંધો અને ખાવાનું બે જુદું છે. ભગવાને કેટલાય આપણા ભક્તો શાકભાજીના વેપારીઓ હોય છે તો એ લોકોને ડુંગળી લસણનો વેપાર કરતા હોય, પોતાના ઘરમાં ખાતા ના હોય, શાસ્ત્રે આપેલી છૂટ છે એ પ્રમાણે કરી શકે છે. એકવાર ધંધાની અંદર મોટું નુકસાન ગયેલું કાશીદાસ મોટાને, લેનદારોએ ફરિયાદ કરી, ખેડાની કોર્ટમાં દાવો ચાલ્યો, કોર્ટમાં ચુકાદો આવ્યો, જ્યાં સુધી પૈસા ન ભરો ત્યાં સુધી જેલ ભોગવો. અને ત્યારે કાશીદાસને મૂંઝવણમાં મુકાયા. જેલમાં નાવા ધોવાનું તો થાય નહીં, એવું જરૂરી નથી કે દેશકાળ એ વખતે ભક્તોને કપરા નહોતા આવ્યા. આ ધંધાની અંદર લે વેચમાં ક્યાંક હલવાના, જેલની સજા થઈ, પૂજાપાઠ વગર જમાય કેમ? તે ગઢડે હંમેશા સમયો આવે છે તો મહારાજના દર્શન પણ નહીં થાય. આમ મનોમન મહારાજને પ્રાર્થના કરી, સિપાઈ જમવા તેડવા આવ્યો, કાશીદાસ કે હું તો પૂજા વિના જમતો નથી અને સ્નાન કર્યા વિના મારે પૂજા થાય નહીં. સ્નાન કરવા માટે વાત્રક નદીમાં સ્નાન કરાવવા સિપાઈઓ લઈ ગયા. કાશીદાસ મોટાએ ત્યાં આગળ ડૂબકી લગાવી મહારાજને હંભારીને સીધા ગઢપુર ગેલામ નીકળ્યા. 6 મહિના સુધી મહારાજનો સમાગમ કર્યો ત્યાં. આ બાજુ બધે શોધખોળ ચાલે, હવે નદીમાં ગયા બધાને મરી ગયા. 6 મહિના પછી કાશીદાસ મોટા પાછા આવ્યા ત્યારે એલા લેનદારોને બહુ મહિમા સમજાનો, કાં તો બહુ મોટા ભગત છે આવું સમજાનું. એટલે બધાએ પછી સમાધાન કર્યું એની સાથે, સરકારે પણ એને સજા માફ કરી. આવી રીતે કાશીદાસ મોટા ભગવાનના બહુ મોટા ભક્ત હતા એનું અહીં આગળ સ્વામીએ વાત કરી. બોચાસનના કાશીદાસની વાત કે એનો પરિવાર એવો હતો કે એને કદાચ કોઈ જગ્યાએ વેચી દે ભગવાન તો પણ ક્યારેય શંકા ના થાય. જીવનમાં ભગવાનની નિષ્ઠા એટલી પરિપક્વ આપણી અંદર હોવી જોઈએ, રોજ આપણે એનું મનન કર્યા કરવું પડે કે આવા મોટા ભગવાન મળ્યા છે, એ જે કરતા હશે એ મારા હિતમાં જ કરતા હશે. એની કોઈ પણ પ્રકારની પરીક્ષા છે એ પરીક્ષાની અંદર એના જ બળે મારે પાસ થવું. ભગવાનને ખાલી એટલી જ પ્રાર્થના કરવાની, હે મહારાજ દુઃખ દેજો પણ દુઃખને સહન કરવાની શક્તિ પણ દેજો. તમને હું ના નથી પાડતો દુઃખ ના આપતા, કારણ કે થોડું ઘણું દુઃખ હશે તો ભગવાન ભેળા રહેશે. જ્યારે પાંડવોને હસ્તિનાપુર પાછું મળ્યું ત્યારે કૃષ્ણ દ્વારિકા ભેગા થવા તૈયાર થયા અને ત્યારે કુંતાજીએ કીધું કે પ્રભુ હું તો જન્મો જન્મ દુઃખ માગીશ. માગો કે શું જોઈએ ફોઈ? તો કે દુઃખ. કેમ? તો કે દુઃખ હતું ત્યાં સુધી તમે હારે રહ્યા અને જેવી આ રાજપાટને ગાદીઓ આવી એટલે તમે ભાગ્યા. અને આપણે પણ જોજો, જ્યારે આટલી સુવિધાઓ નહોતી, જ્યારે આટલી પ્રકારની કોઈ પ્રકારની વ્યવસ્થાઓ નહોતી, ત્યારે સુખેથી ભગવાનનું ભજન થતું, ત્યારે સુખેથી આપણે ભગવાન ભજી શકતા. અને જ્યારથી આપણને અહીં બેસાડો સ્વામીજી ઉપર આવી જાય, જ્યારથી આપણને આ બધી બીજી બધી સવલતો મળવાની શરૂ થઈ તે દિવસથી આપણે આ સુવિધાઓ થઈ તો ભગવાન ભજવાનું એટલું જ ઓછું થઈ ગયું. જો ભગવાન જે વખતે ઓછી સુવિધાઓ હતી ત્યારે ભગવાન ઝાઝા ભજાતા હતા, સુવિધાઓ ઝાઝી થઈ ગઈ તો હવે ભગવાન ઓછા ભજાતા થઈ ગયા. અત્યારે મૂર્તિના દર્શન કરવાની અંદર કાંઈ અઘરું છે? અત્યારે કોઈ પણ મંદિરમાં ભગવાનની આરતીના દર્શન કરવા હોય તો કાંઈ કઠણ છે? લાઈવ કેમેરા મૂકી દીધા, બોલો, દેવો પર લાઈવ કેમેરા. તમે 6 મંદિરોના દર્શન કરવા હોય તો લાઈવ કેમેરા, પડદા પડેલા હોય ત્યારે દેખાય ને પડદો ખુલ્લો હોય તો દેખાય. આટલું બધી સુવિધાઓ થઈ છતાં પણ જીવોની ભગવાનમાંથી વૃત્તિ
વૃત્તિ જેટલી પૂર્વેના લોકોની જોડાની એટલી નથી જોડાની, એની પાછળનું કારણ શું? આટલી સુવિધાઓ છે છતાં ભગવાનમાં જીવ જોડાતો નથી. આની પાછળનું કારણ એક જ છે કે જીવ જેટલી સુવિધાઓને સુખની વચ્ચે જાય છે એટલા ભગવાન એનાથી દૂર જાય છે. ખરેખર જેટલી સુવિધાઓ આપણે માગીએ છીએ ભગવાન એટલા આપણાથી દૂર જાય છે, પણ જીવને એની ખબર પડતી નથી અને જીવ સુખ જ માગ્યા કરે છે ભગવાન પાસે. થોડુંક દુઃખ જીવનમાં જોઈએ જોઈએ ને જોઈએ જ, દુઃખ હોય થોડુંક તો ભગવાન ભેળા રહે, હાવ સુખ હોય તો ભગવાન ભેળા ના રહે. ભગવાન પછી કે મારો ભગત સુખી જ છે ને, મારે એની પાસે જઈને કરવાનું શું, સહજ છે. અને દુઃખ હોય તો તરત ભગવાન દોડીને આપણી પાસે રહે કે મારો ભગત દુઃખી છે. માટે માપનું ભગવાનને કહેવાનું, મારાથી સહન થાય એવું દેજો. સુકાનંદ સ્વામીને મહારાજે તાવ દીધો, 12 વર્ષ સુધી ઝીનો તાવ આવ્યો. 12 વર્ષ સુધી ઝીનો 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 તાવ આવ્યો 12 વર્ષ સુધી. કીધું સ્વામીએ, મહારાજ એક આરે ના આપતા, 12 વર્ષ આપજો એમ થાય. માટે અહીંયા આગળ કહે છે કે આખો પરિવાર આવો હતો. કાશીદાસભાઈએ શ્રીહરિના ઉપર જેવું હેત હતું તેવું શ્રીહરિને પણ તેમના ઉપર હેત હતું. તેમના જેવા જ સુરતના હરિભક્ત ભાઈચંદ શેઠ હતા. કાનમ પ્રદેશમાં દોરા ગામના હરિભક્ત કાશીરામ તેવા જ હતા. વડોદરા કનબી વનમાળી નામે હતા. સાકરદા ગામના પાટીદાર ગણેશ પટેલ સારા સત્સંગી હતા. ઉમરેઠમાં ખેડાવાડ વિપ્રો સત્સંગી હતા. રૂપરામ ઠાકર અને તેમના પુત્ર નંદુરામ તેમને શ્રી હરિજીની મરજી પ્રમાણે રહેવામાં તાન રહેતું હતું. આ બધા એક એકના આખ્યાનો બહુ મોટા છે. અત્યારે તો સ્વામી એક એકને આખા બધાને યાદ કરે છે. સુરતના ભાઈચંદ શેઠ, જેને શ્રીજી મહારાજે વચનામૃતમાં યાદ કર્યા છે, એટલો નિષ્ઠાવાળો, વલ્લભ કુળને માનવાવાળા હતા. એમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવેલા. કોર્ટની અંદર તે વખતે એવો ચુકાદો આવેલો કે આની સાથે આને નાતબારા કરવા. વલ્લભ સંપ્રદાયની અંદર કોઈ એની સાથે દીકરો દીકરી લેવા દેવાનો કોઈ સંબંધ નહીં, એની સાથે કોઈ વેપાર કરે નહીં. ઉપરથી એને દુઃખી કરવા માટેનો પ્રયત્ન કરેલો, પણ એ ભાઈચંદ શેઠ, એને એવો નિયમ હતો કે અન્નકૂટની અંદર જે વસ્તુ ધરાવાય એ જમવાની, અન્નકૂટમાં ન ધરાવાય એ નહીં જમવાની. એમાં અન્નકૂટમાં ધરાવવા માટે શાક માર્કેટમાં પાપડી મળે, તે પાપ બધા શાક ધરાવે ને અન્નકૂટને દિવસે, પાપડી લેવા માટે એક ચાકરને મોકલ્યો. હવે પાપડી 250 ગ્રામ પાપડી, એ જમાનો કદાચ મોંઘામ મોંઘી હોય તો 1 રૂપિયાની થાય, કેટલાની થાય? 1 રૂપિયાથી મોંઘી તો થાય નહીં. પાપડી સામે એક વૈષ્ણવ લેવા આવેલા, એને પણ પાપડી અન્નકૂટમાં ધરવાની, પાપડી આટલી જ. બે વચ્ચે હરીફાઈ ચાલી, 50 રૂપિયાની પાસેર પાપડી લીધી ભાઈચંદ શેઠના નોકરે. લેતા તો લેવાઈ ગઈ, પણ પછી રસ્તામાં એમ થયું કે શેઠ વઢશે તો 50 રૂપિયાની કંઈ આટલી પાપડી હોય તો કોણ લે, વઢશે તો. પણ ગયા શેઠને કીધું, શેઠ એક ભૂલ થઈ ગઈ છે, 50 રૂપિયાની પાસેર પાપડી લીધી, કારણ આવું હતું. શેઠ કે 50 નહીં 100ની લાવ્યો હોત ને તોય વાંધો નહોતો, મારા ઠાકોરજી જમશે તો ખરા. પાસેર પાપડી લાવ્યો, 100ની લાવ્યો હોત તો હાલત, એટલી નિષ્ઠાવાળા. નહીં તો બીજો શું કે, હવે હું કરવા લાવ્યો પાછી દે આવો, 50 રૂપિયા પછી પેલો પાછા આપે ખરો. પણ શેઠે ભગવાન પ્રત્યેનો એવો પ્રેમ હતો કે કોઈ રીતે સત્સંગ માટે બધું જ કરી છૂટવા તૈયાર હતા. રૂપરામ ઠાકર અને નંદુરામ ઠાકર ઉમરેઠના, જેની ભગવાને પોતે ચરણચંપી કરેલી. નંદુરામ ભૂલા પડી ગયા હતા, ગોધરા ગયા હતા અને રસ્તામાં ભૂલા પડ્યા, ત્યારે રસ્તામાં એને યાદ આવ્યું ભગવાનને હંભારો તો ભગવાન સહાય કરે. અને એ સમયે એ નંદરામની ભગવાને રક્ષા કરેલી અને ભગવાન સિપાહીના રૂપમાં આવેલા અને ભગવાને રસ્તો બતાવેલો, ભગવાને રાત્રે જમાડેલા, એના ચરણચંપી પણ, ભગવાન એના પગ પણ ડાબી દીધેલા. બોલો, આટલી ભગવાને સેવા કરેલી ઉમરેઠના નંદુરામ ઠાકર, એની વાત અહીં લખી સ્વામીએ. પાટીદાર અમીન મહા ગુજરાત મે રહે એક, જે સંગ બાઈ વે લાલપુર મે હરિ સંગ તૈસે ટેક. નડિયાદમાં નાગર વિપ્ર ગંગારામ તેના ભાઈ મોહનલાલ શ્રીહરિની મરજી પ્રમાણે રહેનારા ઉત્તમ હરિભક્ત હતા.
ગુજરાતમાં વેલાલ ગામના અમીન પાટીદાર જેસંગભાઈ અડગ ટેકવાળા સારા સત્સંગી હતા. જેસંગભાઈ બહુ પાકા હરિભગત. ભગવાન એને ત્યાં ગયા ત્યારે ભગવાનને કે મહારાજ, અમારે ઘેર અમારા 16 ઘર છે, તમારે અહીંયા આગળ આટલા દિવસ રોકાવ, અરે 18 ઘર છે, 18 દિવસ રોકાવવું પડશે અને 18 ઘેર જમવું પડશે. ભગવાન કે એક સાથે હું બધે રસોઈ જમીશ, તમારે જે બનાવવું એ બનાવો. અને ત્યારે બધાએ લાડુ બનાવ્યા, તે શેર શેરનો લાડુ, શેર શેરનો લાડુ. મહારાજ બધાને ઘેર ગયા, બધાને ઘેર લાડુ જમ્યા. આશ્ચર્ય લાગ્યું કે 18 ઘેર એક સાથે શેર શેરના લાડુ. મહારાજ કે તમારે લાડુ બહુ મોટા થતા લાગે છે. તો મહારાજ તમે અહીં રોકાવાના નથી, તમારે લાડુ મોટા. મહારાજ કે હું જમી જઈશ. મહારાજ જમી ગયા અને જેસંગભાઈનો પ્રેમ પૂર્ણ કર્યો. એ જેસંગભાઈ બહુ પાકા નિષ્ઠાવાળા ભક્ત હતા. ઉત્તર ગુજરાતમાં દંડાવ્યા દેશમાં કરજીસન ગામના વિપ્ર નાનાભાઈ, જે મહારાજને દર વર્ષે રાખડી બાંધતા. રક્ષાબંધન આવે ત્યારે મહારાજને નાનાભાઈ રાખડી બાંધતા. એવા એ હરિભગત હતા, બહુ નિષ્ઠાવાળા હતા. જેતલપુરના યજ્ઞ વખતે બહુ મોટી સેવા કરેલી એમને. એમને શ્રીહરિની સેવામાં પોતાનું શરીર પણ અર્પણ કરીને પોતાનું જીવન સફળ કર્યું હતું. લુણાવાડા પ્રદેશમાં સુથરામ ગામના વિપ્ર વાલજીભાઈ પણ તેવા જ ઉત્તમ સત્સંગી હતા. તેમને સેવા કરીને શ્રીહરિની બહુવાર પ્રસન્નતા મેળવેલી હતી. ઝાલાવાડ પ્રદેશમાં સિયાણી ગામના શિવરામ ભટ્ટ નામે વિપ્ર હતા. તેમણે શ્રીહરિની સેવામાં જ પોતાનું શરીર અર્પણ કર્યું હતું. અચિંત્યાનંદ વર્ણી જે સંપ્રદાયમાં થયા, એમને આ શિવરામ ભટ્ટ, જેને શ્રીમદ સત્સંગી જીવનમાં મહારાજને 18 પ્રશ્નો પૂછ્યા છે અને બહુ જ વિદ્વાન હતા, એમને ભગવાનની સેવામાં પોતાનું શરીર અર્પણ કર્યું. મેથાન ગામના અજા પટેલ શ્રીહરિની સેવામાં પોતાનો દેહ અર્પણ કર્યો હતો. અજા પટેલ કેટલા નિષ્ઠાવાળા ભક્ત હતા. શ્રીજી મહારાજે પત્ર લખ્યો 18 ગામે તેઓ ઉપર. અને જ્યારે એ અજા પટેલ પોતાના ભાના કલ્યાણદાસને પરણાવવા માટે ગયેલા મેથાન ગામની અંદર, આ મેથાન ગામના અજા પટેલ કડુના કલ્યાણદાસ, એના લગ્ન મેથાનમાં થયેલા, મામાના ગામની અંદર જ દીકરી ગોતેલી, એટલે કડુથી જાણ આવેલી મેથાન. અજા પટેલ પોતે મામા છે, પરણાવવા માટે ભાણાને લઈને મંડપમાં બેઠા છે. શ્રીજી મહારાજનો પત્ર આવે છે કે અત્યારે ને અત્યારે મારી આજ્ઞા છે કે જે કોઈ કામ કરતા હોય પડતું મૂકીને સાધુ થઈને મારી સેવામાં હાજર થાવ. ભુજની અંદર જેવો જેવો પત્ર વાંચતા ગયા, બધાય ગામે તેઓ નીકળતા ગયા. સુરા બાપુ એમાં નીકળ્યા, એમાં અજા પટેલનું નામ છેલ્લું હતું. અજા પટેલને ત્યાં 17 જણા ભગવા કપડાં પહેરીને પહોંચ્યા. તો અજા પટેલ તો લગ્નમાં હતા. અજા પટેલને બાજુ પર બોલાવ્યા, ચિઠ્ઠી વાંચી. અજા પટેલ કે ઓકે, હવે મારે જવાનું છે, એટલે કે હું આવ્યો. કડુના કલ્યાણદાસ મોયરામાં બેઠા છે. હવે મામા તો બધે મોર જ હોય ને. એ કડુના કલ્યાણદાસને અજા પટેલ એમ કહે છે, ભાના હું જાઉં છું. કે ક્યાં મામા? સાધુ થવા. કેમ? મહારાજની ચિઠ્ઠી છે. કલ્યાણદાસ કે મને વંચાવો. અને કલ્યાણદાસે પણ એ ચિઠ્ઠી વાંચી અને લગ્નના મોયરામાંથી કલ્યાણદાસ કે મામા, આમાં મારું નામ પણ છે. અને ત્યારે અજા પટેલ કે, ભાના મેં તારું નામ તો ક્યાંય વાંચ્યું નહીં. તો કે મામા વાંચો, અજા પટેલ આદિક. આદિકની અંદર હું આવી ગયો. અને કલ્યાણદાસ અને મામો અજો બે જણા સાધુ થવા માટે નીકળ્યા. કલ્યાણદાસે બધું ઓલી છોકરીને આપીને કે લે, તું આજથી મારી બેન, બીજો ગોતી લેજે. અને સાધુ થઈને ગયા. મહારાજ પાસે ગયા. મહારાજ બહુ રાજી થયા. મહારાજ એમાંથી 18 ભુજમાં મહારાજ હતા, 18 તો થોડા દાડા રાખીને પાછા મોકલી દીધા. અને પેલો જે 19મો આવેલો ને, જેનું નામ નહોતું લખ્યું, એને અદ્ભુતાનંદ સ્વામી નામ પાડ્યું કે તમે અદ્ભુત કામ કર્યું. તમે વિચારો, ગમે એટલા પૃથ્વી પરના મોટા મોટા શાસ્ત્રો રચાયા હશે, રચાશે, રચાતા હશે, પણ આવા ઇતિહાસો કોઈ શાસ્ત્રોમાં નહીં હોય. તમે મહાભારત વાંચો, બીજા કોઈપણ શાસ્ત્રો વાંચો, બધા શાસ્ત્રો આપણા જીવનને ઘણું ઘડતર આપે એવા ઉપદેશોમાં ચોક્કસ છે.
પણ જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે શ્રીજી મહારાજને ત્યાં જે સંતો ભક્તોના આખ્યાનો છે ને, એ આખ્યાનો આખા બીજા બધાય કરતાં વિલક્ષણ છે. એ ક્યાંય કોઈ જગતના કોઈ શાસ્ત્રની અંદર ન બની શકે એવી ઘટનાઓ એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર છે. ભગવાન સ્વામિનારાયણ પાસે છે, એ સંપ્રદાયના આપણે આશ્રિત છીએ, એ ઈષ્ટદેવના આપણે આશ્રિત છીએ, એ વારસો આપણને મળ્યો છે. એ વારસાનો આપણને કેફ રહેવો જોઈએ કે આપણા પરમહંસો કેવા હતા, આપણા હરિભક્તો કેવા હતા, કેવી સમજણ હશે એની પાસે. કેટલો લગ્ન કરવા બેઠેલો હોય એ વૈરાગવાળો તો ના જ હોય, વાત તો નક્કી છે. જે લગ્ન કરવા બેઠો છે તો સહજ રીતે આપણે જોઈએ કે જે લગ્ન કરવા માટે બેઠો એ વૈરાગ્યવાળો તો ના જ હોય. વૈરાગ્યવાળો એ લગ્ન કરવા બેહે નહીં, એને એમાં રસ ના હોય. કદાચ શર્મે ધર્મે સમાજની દ્રષ્ટિએ બેઠો છે, પણ આદિક શબ્દ વાંચે ને તરત મોહરું છૂટી જાય, તરત સ્ત્રી છૂટી જાય, તરત પરિવાર છૂટી જાય. ખાલી આમ કલ્પના કરો, અને બનેલી ઘટના છે. એવું તો નથી કે આ કાલ્પનિક કથાઓ લખી નાખી છે, એવું તો છે નહીં, બનેલી ઘટનાઓ. એવું તો કેવી રીતે થાય? લગ્નમાં બેઠેલો વ્યક્તિ એનું નામ ના લખાનું હોય ને એને એમ થાય કે આમાં મારું નામ છે. એ કેટલા વૈરાગ્યવાળા પુરુષો હશે, એ કેટલા સમાજની દ્રષ્ટિએ ભગવત પ્રેમી પુરુષો હશે ત્યારે આવું થાય, નહીં તો ના થાય. ત્યાંથી એ ભાગ્યાન અદ્ભુતાનંદ સ્વામી એમનું નામ પડ્યું. એ અજા પટેલના ભાના થાય એમની વાત અહીં આગળ છે. પોતાનો દેહ અર્પણ કર્યો હતો. એ જ રીતે હળવદ ગામના શિવરામ જાની નામે વિપ્ર શ્રીહરિની સેવામાં તત્પર રહેતા હતા. કચ્છ દેશમાં ભુજના સુંદરજી સુથાર અને ગંગારામ મલ વગેરે હરિભક્તો શ્રીહરિ પરાયણ થયા હતા. ભુજના સુંદરજી શેઠની પણ વાત છે ને, કે જ્યારે રાજાનું ખાંડું લઈને પરણાવવા જતા હતા, રાજાના કુંવરનું ખાંડું લઈને. પહેલાં એવું હતું, આ રાજાના કુંવરો હોય ને એ લગ્ન કરવા ના જાય, એક ખાંડું તલવાર જાય, કારણ કે આને 10-12 રાણી હોય, તો તલવારને ફેરા ફરી નાવતા રહે, આ તો અહીં બેઠા હોય. સુંદરજી સુથાર જ્યારે એ રાજકુંવરની જાન લઈને જતા હતા ને, એની અંદર રસ્તા વચ્ચે એને ખબર પડી ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે ને, ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે જાય અને ભગવાન સ્વામિનારાયણે પ્રશ્ન પૂછ્યો, કોણ? ત્યારે સુંદરજી સુથાર કે, મહારાજ તમારો દાસ, તમારો દાસ. અને ત્યારે સુંદરજી સુથારને મહારાજ કે, દાસનું લક્ષણ શું? દાસનું શું લક્ષણ? તો કે જેમ સ્વામી કે એમ કરવાનું. તરત જ શ્રીજી મહારાજ કે, સ્વામી કે એમ કરવાનું, ચાલો ચોઈનો ઉતારો ને ભગવા કપડાં પહેરી લો. આપ કહીં પર જાય ઓર આપકો સ્વામી કે પાસ આય ઓર સ્વામીને પૂછે આપ કોણ, આપને બોલા મેં દાસ, તો દાસ કા લક્ષણ ક્યા હે, તો સ્વામી જૈસા કહે વૈસા કરના. તો આપ ગ્રહસ્થ હો, અબ સ્વામી એને બોલ દિયા કે અભી હિ એ ભગવા કપડાં પહેન લો, ઘર હિ જાના નહીં હે, તો દાસ કિતના પક્કા હે વો તભી તય હો જાતા હૈ. ઉસી તરહ સે યે ભુજ કે સુંદરજી ભક્ત હૈ સુથાર જ્ઞાતિ કે કારપેન્ટર, તો વો સુંદરજી કો ભગવાન સ્વામિનારાયણને એસા પ્રશ્ન પૂછા કે આપ કોણ, ઉસને બોલા મેં દાસ, ભગવાનને પૂછા દાસ કા લક્ષણ ક્યા, જૈસા આપ બોલો વૈસા, સ્વામી જૈસા કહે વૈસા. તો ભગવાનને કહા કે યે ગ્રહસ્થ કે કપડે ઉતાર દો ઓર મેરે સંત બન જાઓ. વો રાજા કે બહોત બડે દીવાન થે, રાજા કે કુંવર કી શાદી કે લીએ જા રહે થે, સભી જો ઉનકી શાદી કે જો સબ જાન વાલે થે વો સબ બહાર બેઠે થે, ઓર યહાં પર ભગવાન બોલતે તુમ સાધુ હો જાઓ, વો તો સિર્ફ ભગવાન કો મિલને ગયા થા ગાંવ મેં. તો ઉસને તુરંત એસા કપડા પહેન લિયા ઓર ઉસકે બાદ ભગવાન સ્વામિનારાયણને બોલા કે જાઓ મુક્તાનંદ સ્વામી કા દર્શન કરકે વાપસ આવો. તો મુક્તાનંદ સ્વામી બેઠે થે વહાં, વો ગયે દંડવત પ્રણામ કિયા. સ્વામીજીને પૂછા કે એ તો જાન પહેચાન વાલા લગતા હૈ, કોણ હૈ? ઓર ફિર સ્વામીજી પહેચાન ગઈ, એ તો સુંદરજી હૈ, તુમ સાધુ ક્યું હુએ? તો વો બોલા મુજે ભગવાન સ્વામીને આજ્ઞા કી. સ્વામી બોલે ચલો
भगवान के पास गए और भगवान के पास जाके स्वामी ने बोला, ये क्या किया महाराज आपने? तो भगवान बोले, बस सुंदर जी को पूछा तुम कौन, इसने बोला दास, तो दास के लक्षण जैसे मैंने ऐसा कर दिया। तब मुक्तानंद स्वामी बोले, महाराज भुज के तरफ एक ही घर है संतों के लिए, इसका घर, और इसको भी साधु कर देंगे तो हम रहेंगे कहाँ। तो भगवान बोले, मेरी भूल हो गई? हाँ भूल हो गई, अच्छा क्या हुआ, भूल ही हो गई है। तो भगवान बोले, कोई बात नहीं। फिर से उसको पूछा, तुम कौन हो? आपका दास। दास का लक्षण क्या? स्वामी के वैसा, चलो जो कपड़े थे वो पहन लो। जो कपड़े थे वो पहना दिए। अब यहाँ पे तो मुंडा हो गया है तो ये कहाँ से बाल लाएंगे, वीक तो मिलती नहीं थी कि पहन दे। फिर बाहर गए तो वहाँ पे वो राजकुंवर और सब लोग वहाँ पे जो थे शादी के लिए जा रहे हैं, उन्होंने पूछा कि ये क्या करके आए तुम? तो बोले कि मैंने यहाँ पे एक बाधा रखी थी कि ये जो जंगल है, इस जंगल में से हम अच्छी तरह से निकल आए तो मैं अपने बाल उतार दूंगा यहाँ पे, तो इसलिए मैंने उतार दिए। उसको तो बोल नहीं सकते भगवान ने ऐसा किया है, नहीं तो कोई स्वामीनारायण संप्रदाय का हरिभगत ही नहीं बनेगा। ये सुंदर जी सुथारनी भगवाने आवी परीक्षा करी तो पण ए एमां डग्या नहीं। तमे विचारो, आमानी एक परीक्षा आपड़ी आजे थाती नथी। आमानी कई थाई छे? શું પરીક્ષા થાય છે આમાંની? કાંઈ નહીં, આપણે તો ખાલી થોડું પેટમાં દુખતું હોય ને, થોડું માથું દુખતું હોય ને, ક્યારેક થોડુંક, હવે ઉંમર થાય તો થોડું તો કિડનીમાંય પ્રોબ્લેમ આવે, હાર્ટમાંય પ્રોબ્લેમ આવે, ઉંમર થાય તો થાય જ ને, ઉંમર થાય એમ બધું આવે ધીરે ધીરે। આપણે થોડો થોડો પ્રોબ્લેમ હોય તોય ભગવાનને રાત દિવસ ફરિયાદ કરીએ, અને આ ભક્તોને આટલું બધું આવે, ભગવાને આટલી બધી પરીક્ષાઓ લીધી પણ કોઈ દિવસ એમના હૃદયની અંદરથી ભગવાન પ્રત્યેનો ભાવ ગયો નહીં, એટલે સ્વામી આ બધાને યાદ કરે છે। માનકુવા ગામના દરબાર અદાભાઈ અને કાળા તળાવના સુથાર ભીમજીભાઈ પણ ઉત્તમ સત્સંગી હતા। આ બધાએ કચ્છ બાજુના ભક્તોને મહારાજે યાદ કર્યા। વર્ષે બે વર્ષે શ્રીહરિ જ્યારે ત્યાં જાય ત્યારે તેમના મનમાં શાંતિ થતી। હાલાર પ્રદેશના ભાદરા ગામમાં સુથાર વિશ્રામ ભક્ત હતા। ભાદરાના વસરામ સુથાર, જેને ખાલી કીડિયારો ઉભરાતો જોયો અને એને એમ થયું કે મારું તો કલ્યાણ થઈ ગયું પણ આ કીડીઓનું કલ્યાણ ક્યારે થશે, અને કીડીઓ માટે વૈકુંઠમાંથી વિમાનો આવ્યા અને એનું કલ્યાણ કર્યું, એ વસરામ સુથાર। શેકપાટ ગામના સુથાર લાલજી ભક્ત નિષ્કુળાન સ્વામી, તેઓ હાલાર પ્રદેશમાં ઘણા જ સત્સંગના બળવાળા સમર્થ સત્સંગી હતા। તેઓ શ્રીહરિનો એક સરખો રંગ ધારી રહ્યા હતા। તે પ્રદેશમાં લાલજી સુથારે સર્વે હરિભક્તોને સત્સંગનો પાકો રંગ ચડાવી દીધો હતો। તે કેવો? તો શરીર જાય તો પણ સત્સંગ ન જાય, નિષ્કુળાન સ્વામીનો સમાગમ કરેલો જેવો તેવો હોય। એક વસ્તુ નક્કી છે, બળિયો હોય ને એનાથી બળિયો થાય, જે બળિયો પોતે જ નથી એનાથી કોઈ દિવસ કોઈ બળિયો થાય નહીં, નપુંસકથી કોઈ દિવસ કોઈને છોકરો જન્મે નહીં, એમ જેના જીવમાં ભગવાનનું બળ નથી, જેના જીવનમાં ધર્મ નથી, એ બીજાને ધર્મ આપવા જાય તોય ન આવે। જે પોતે જ બળિયો ના હોય તો એ બીજાને બળિયો કેવી રીતે કરવાનો? જેને પોતાની જ નિષ્ઠામાં કાચપ હોય એ બીજાને નિષ્ઠા કેવી રીતે આપી શકે? માટે સૌ પ્રથમ ગોપાળન સ્વામીની વાતમાં છે, પોતાના જીવને અતિશય શુદ્ધ કરવો, પોતાના જીવને અતિશય નિષ્ઠાવાન કરવો, પોતાના જીવને અતિશય ધર્મવાન કરવો, પોતાના જીવને અતિશય ભક્તિવાન કરવો, જ્ઞાનવાન કરવો, વૈરાગ્યવાન કરવો। પોતાના જીવમાં જો હશે તો બીજાને આપતા બિલકુલ વાર નહીં લાગે। સહજ વસ્તુ છે, તમારે 1 કરોડ રૂપિયા કોઈને દાન કરવા છે, આપવા છે, તો તમારી પાસે 5 કરોડ પડ્યા હશે તમે કરોડ આપશો, તમારી પાસે નથી તો તમે બીજાને કેવી રીતે આપી શકવાના છો? જીસકો કિસી કો ધર્મ દેના હૈ, ભક્તિ દેના હૈ, વૈરાગ્ય દેના હૈ, જ્ઞાન દેના હૈ, તો ઉસકે પાસ અપને પાસ પહેલે ચાહીએ। જીસકે પાસ અપને પાસ ભગવત નિષ્ઠા નહીં હૈ, જીસકો અપને પાસ ધર્મ નહીં હૈ, જીસકો અપને પાસ ભક્તિ નહીં હૈ, વો દૂસરો કો કભી નહીં દે શકતા। વો ચાહે પ્રવચન કરે, ચાહે શાસ્ત્રો કી બાત કરે, થોડી દેર અચ્છા લગતા હૈ, થોડી દેર અચ્છા લગતા હૈ। અભી યે કલયુગ ચલ રહા હૈ, વક્તા
और कहने वालों की तो कोई कमी नहीं है, इतने हैं, लेकिन दे कौन सकता है? जिसके पास वो है वो ही दूसरे को वो दे सकता है, आदान प्रदान वो ही कर सकता है जिसके पास है। जिसके पास स्वयं ही भगवत भक्ति नहीं है वो दूसरों को भगवत भक्ति नहीं दे सकता, जिसके पास स्वयं ही भगवत निष्ठा नहीं है वो दूसरों को निष्ठा नहीं दे सकता। उसकी बात से शायद एक दो घंटे किसी को अच्छा लगेगा, लेकिन जब उसके जीवन का दर्शन करेंगे तब सामने वाला व्यक्ति उससे कुछ नहीं पाएगा। निष्कुड़न स्वामी इतना वैराग्य वाला था, निष्कुड़न स्वामी इतना निष्ठा वाला था, कितनी निष्ठा जबरी। निष्कुड़न स्वामी लालजी सुथार जेदी हता तेदी निष्ठा पाकी हती, तेदी ज भगवानना स्वरूप ने विषय इतना बड़ा जोड़ाई गयेला हता के श्रीजी महाराज आधोई गाम में जे गामना जमाय हता एज गामनी अंदर श्रीजी महाराज के लो अहीं भिक्षा मांगवा जाओ, निष्ठा विनानो होय तो ने भगवा पेड़ीने भिक्षा मांगवा केमनो जाय। અને ઘરવાળાએ ત્યાં હતા અને બે છોકરાએ હતા અને ઘરવાળાએ બે છોકરા આમ પગમાં મૂક્યા, નિષ્કુળન સ્વામી કે મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ, આવો નિષ્ઠાવાળો હોય એ બીજાને નિષ્ઠા આપી શકે। અને આપણે પરિવારમાં પણ જોઈએ છે, આપણા લોયાધામ પરિવારમાં જે જે ભગવાનની નિષ્ઠાવાળા છે, જે જે સદગુરુની નિષ્ઠાવાળા છે, જે જે સત્સંગની નિષ્ઠાવાળા છે, એવા ભક્તોથી જ બીજાને બળ મળ્યું છે। જે લોકો પોતે જ નિષ્ઠાવાળા નથી એનાથી ક્યારેય કોઈને બળ મળતું નથી। માટે નિષ્ઠાવાળા ભગવાનના ભક્તો પુરુષોએ પુરુષોમાં, સ્ત્રીઓએ સ્ત્રીઓમાં, એવા નિષ્ઠાવાળા ધર્મવાળા ભક્તિવાળા જે ભક્તો દેખાય ને એવા ભક્તોનો સમાગમ રાખવો, એવા ભક્તોમાં જીવને જોડવો કે જેનાથી આપણે સત્સંગમાં રોજ વધ્યા કરીએ એવા રાખવા પડે। કારણ કે સત્સંગમાંથી પડાય નહીં। ગુણાદિતાનંદ સ્વામી કે આ વાત 100 જન્મે ના સમજાય, પ્રકરણ 1:37 વાત, સ્વામી કે 100 જન્મે ના સમજાય એવી આ વાત છે। કઈ વાત? તો કે 2 સારા સાધુ અને 3 સારા હરિભગતમાં જીવને જોડવો, જીવને બાંધવો। સ્વામીએ કીધું બાંધવો શબ્દ, 2 સારા સાધુ અને 3 સારા હરિભગત, એ સારા એટલે કેવા? આપણને ગમે એવા નહીં, આપણા સ્વભાવની અંદર પોષણ થાય એવા નહીં, પણ આપણો ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય આજ આપણે જેવા છીએ એના કરતાં કાલ ઉત્કૃષ્ટ થઈએ એવાનો સંગ કરવો, એવામાં હેત કરવું, એવામાં પ્રીતિ કરવી, તો એનાથી આપણે વધીએ। પછી ઉતરતાનો સંગ કરીએ તો ઉતરતા થઈ જઈએ એવું થાય। તે પ્રદેશમાં લાલજી સુથારે વર સર્વે હરિભક્તોને સત્સંગનો પાકો રંગ ચડાવી દીધો। કેવો? તો કે શરીર જાય તો પણ સત્સંગ ન જાય। આવા તે બધા હરિભક્તો શ્રી હરિના સ્વરૂપમાં નિષ્ઠાવાન થયા હતા। સોરઠમાં પંચાળા ગામમાં દરબાર જીનાભાઈ નામે હરિભક્ત હતા, અગતરાય ગામમાં કડવા પાટીદારમાં પર્વતભાઈ પનારા અને તેમના ગુરુ જેવા ભીમભાઈ મારડિયા બંને અખંડ શ્રીહરિ પરાયણ રહેતા હતા। અગતરાય ગામ મે રહત દોઈ, હરી પરાયન હોઈ કે સોઈ, હરી મૂર્તિ મે આઠો જામા, હરી મૂર્તિ મે આઠો જામા, મગન રહત કરી કે વિસરામા, મગન રહત કરી કે વિસરામા। અગતરાય ગાંવ, વહાં પે પર્વતભાઈ ઓર ભીમભાઈ दो भगवान के भक्त थे, वो भगवान की मूर्ति में ही मस्त रहते थे। जैसे लोभी व्यक्ति धन में मस्त रहता है, जैसे कामी व्यक्ति स्त्री के विचार में मस्त रहता है, स्वादी व्यक्ति स्वाद में मस्त रहता है, यहाँ पे ऐसा भोजन अच्छा है, यहाँ पे ऐसा भोजन, पूरे दिन वो वही बातें करता रहता है। जिसको जिसमें रस है उसकी बात करना उसको अच्छा लगता है, उसकी बात सुनना अच्छा लगता है, उसकी बातों को आदान प्रदान करना अच्छा लगता है। तो ये अगतराय के पर्वत भाई ऐसे भक्त थे, वो भगवान की मूर्ति में विश्राम लेने वाले थे, उनका आराम भगवान की मूर्ति ही था। भगवान स्वामी नारायण ने गढ़ा प्रथम के 32वां वचनामृत उसमें भगवान ने अपने संत हरिभक्तों को प्रश्न पूछा है कि जैसे पशु होता है वो घास खाता है,
और जो मालिकी का होता है पशु वो बाहर जाता है घास खाकर वापस अपने मालिक के घर आता है, पक्षी होता है वो अपने कुंज में आता है, उसी तरह से आप लोग ये भगवान की कथा वार्ता सुन के भगवान की मूर्ति में विश्राम करते हैं कि नहीं करते हैं, माने भगवान की मूर्ति को याद करते हैं कि नहीं करते, ऐसा प्रश्न पूछा है। आपड़े बधाई भगवान ना मार्गे चालेला भक्तो, एनु आपड़ू लेवल रोज ऊंचू करवा माटे भगवान की मूर्ति नो अभ्यास आपड़े करवो जोईए। निष्ठानो पाठ पूर्ण थया पछी भगवान की मूर्ति तरफनु प्रयाण वधवु जोईए। भगवान की मूर्ति में हेत थाय, भगवान की मूर्ति सामे आपड़े बेसी शकीए, आवो अभ्यास करवो जोईए। आखो दिवस फोन ने घुमेड़वानी बहु टेव ना पाड़वी। आजना फोन एवा थई गया छे ने कि आखो दिवस तमने आम थी आम अर्धी रातना बे वाग्या सुधी आम थी आम घुमाड़े, पण वधुमां वधु समय आपड़ो भगवत भक्ति में जाए एवो उपाय भगवानना भक्तोए हमेशा करता रहेवो जोईए। भगवानी मूर्ति में ज विराम करता था पर्वत भाई, हरिस्मृति में पण स्वामीए याद कर्या छे। भीमभाई मारड़िया पण एवा ज हरिभक्त हता। आहिर राजोभाई जेठाभाई मेर गोवर्धन भाई शेठ मयाराम भट्ट जाड़िया गामना लुआना हीराभाई के जेने घनाज प्रेम थी श्रीहरिनी वारे वारे बहु सेवा करी हती। धरमपुरना राणी कुशल कुंवरबाई के जेने पोतानु राज्य हाथी घोड़ा बधो देश श्रीहरिने अर्पण करी दीधो हतो, पोतानो कुंवर पण श्रीहरिने सौंपी दीधो अने पोते श्रीहरिनी मूर्ति में ज रह्या। जो कि श्रीहरिए ते बधु तेमनु पाछू आपी दीधु हतु एवा ए उच्च कोटीना हरिभक्त थया हता। धरमपुरना कुशल कुंवरबाई महाराजे लोयाना त्रीजामां एमने याद कर्या छे। गोंडल शहरना दरबार हठीभाई ते राज्यना मोटा राजा हता, तेमने पोताना राज्य करता पण श्रीहरिने मुख्य राख्या हता। आपना सत्संगमां ते श्रेष्ठ लखाया हता। वाड़ाक देशमां ऊना गामना गणेश शेठ एना आख्यानी कथा करेली छे, एने तमे सांभळशो। તેમાં એ આખ્યાન સાંભળીને ઘણા બધા આપણા પરિવારના ભક્તોએ ચોટલી રાખવાનું શરૂ કરેલું। ગણેશના ઉનાના ગણેશ શેઠ મહારાજે એમને કહ્યું, શેઠ ચોટલી કેમ નથી, અને તે દિવસથી એમને શિખા રાખવાનું ચાલુ કર્યું। એ આખ્યાનને સાંભળીને આપણા પરિવારના ઘણા બધા ભક્તોએ શિખા રાખવાનું શરૂ કરેલું છે। એ આખ્યાન યુટ્યુબ પર છે, એને સાંભળી લેજો। એવા જ ઉત્તમ સત્સંગીયતા પીઠવડી ગામના ભગાભાઈને મૂળા મહારાજે જેને વચનામૃતમાં યાદ કર્યા છે, આ ભગોને મૂળો ટ્વિન્સ હતા, બંને એક સરખા દેખાતા મહારાજ, કે આ ભગોને મૂળો બે એક સરખા દેખાય પણ જાજા દિવસ જો ભેગા રહો તો ઓળખાઈ જાય કે આ ભગો છે અને આ મૂળો છે। તેવા જ એક માવા ભક્ત પણ હતા, ભાલ દેશમાં ધોલેરા બંદરના દરબાર પૂજાભાઈ સારા સત્સંગી હતા, જેમને ધોલેરાના મંદિરની અંદર પૂજાભાઈએ બહુ મોટી સેવા કરેલી। એમનો આગ્રહ અને ભાવ એના કારણે જ ધોલેરામાં આજે મદન મોહનજી મહારાજ બિરાજે છે। એમણે પોતાનો બધો ગરાજ શ્રીહરિને અર્પણ કરી દીધો, સ્વયં શ્રીહરિના દાસ થઈને રહ્યા। કાઠિયાવાડ દેશમાં કારિયાની ગામના માચા ખાચર એક અમૂલ્ય ભક્ત હતા, એવા જ બોટાદના સોમલા ખાચર પણ શ્રીહરિના અનુકૂળ સેવક થયા હતા। તેમણે શ્રીહરિની સેવા રાત દિવસ અખંડ કરી, હરિ કી સેવા સોકીને દિન રાતી, દિન દિન કલા ચઢત રહાતી, સંત હરિજન કે દાસ ભય જબ હો, સંત હરિજન કે દાસ ભય જબ હો, ભક્ત મે સમર્થ ભય તબ હો, ભક્ત મે સમર્થ ભય તબ હો। હરિભક્તોનો દાસ થઈને રહ્યા ત્યારે તેઓ ભક્તોમાં સમર્થ ગણાયા। તેમણે શ્રીહરિની સેવા રાત દિવસ અખંડ કરી, દિન પ્રતિદિન એમની કળા વધતી જ રહી। ભાલ દેશમાં વટામણ ગામના સત્સંગી રતનસિંહ હતા, જે રતનજી પાર્ષદ મહારાજની બાજુમાં રહેતા એ વટામણ ગામના હતા। એમના ધર્મપત્ની ધામમાં ગયા ત્યાર પછી બધી જ સંપત્તિ વેચીને ભગવાન સ્વામીની સેવામાં આવી ગયેલા અને રતનજી પાર્ષદ તરીકે મહારાજની સેવામાં રહેલા। જ્યારથી સત્સંગ થયો ત્યારથી એમનું મન શ્રીહરિની મૂર્તિમાં તલ્લીન થઈ ગયું હતું। શ્રીહરિની મૂર્તિને તેઓ પોતાનું ગામ ગરાસ વગેરે સર્વસ્વ માનતા હતા, બીજા ગરાસને તો તેઓ તુચ્છ ગણતા। તેઓ આવીને શ્રીહરિની સેવામાં રહ્યા, પાર્ષદોમાં મુખ્ય ગણાયા। કૌકા ગામના ક્ષત્રિય ગરાસિયા ભક્ત ગુમાનજી પાર્ષદ એ પણ મહારાજની સેવામાં હતા। એમને જ્યારથી સત્સંગ થયો અને શ્રીહરિને મળ્યા તે દિવસથી તેઓ શ્રીહરિની સેવામાં નિરંતર રહ્યા। ભાલબારા પ્રદેશના
ડોઘારી ગામમાં નિવાસ કરીને રહેતા ક્ષત્રિય ભક્ત હમીરભાઈ નામે હતા. તેમને જ્યારે સત્સંગ થયો ત્યારે તેઓ શ્રીહરિના દાસ બની ગયા અને પોતાનો ગ્રાસ વગેરે તજી દઈને શ્રીહરિના સેવક થઈ ગયા. સેવામાં જ અધિક લાભ સમજીને તેમને જિંદગીભર સેવા કરી. સુંદરિયાના ગામમાં હેમરાજ નામે શેઠ રહેતા હતા. તેમને હાલરકી લકડીની જેમ શ્રીહરિની બાંહી પકડી. તેમને 3 પુત્ર હતા. તેઓએ પણ એવી જ રીતે સત્સંગ ગ્રહણ કર્યો. તેમના આખા કુટુંબે સત્સંગને શિરસાટે કરી રાખ્યો હતો. હેમરાજ શાહ હતા. આનું પણ આખ્યાન, બધાએ આખ્યાનો જે તે સમયે આપણે કથાવાર્તા દરમિયાન સાંભળ્યા છે આવા ભગવાનના, આ બધાએ મોટા મોટા ભક્તોને સ્વામીએ યાદ કર્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત શ્રી હરિચરણ સાગરના 9મા પૂર્વમાં શ્રીના પરમ ભક્તોના નામ કયા, એ નામે 9મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.